नमस्कार मित्रों, आज आ वीडियो में आपणे इनोवेटिव पेडागोजी ना प्रकारो अने एमा 12मो जे छे इनोवेटिव पेडागोजी एक्सपेरिमेंट बेज एनो डेमो एटले के दार्शनिक पाठ आपनी समक्ष रजू करीश। तो इनोवेटिव पेडागोजी में जोईए तो 12 प्रकारनी इनोवेटिव पेडागोजी छे, जेमां पहेली छे प्ले बेज, बे नंबर छे स्टोरी टेलिंग बेज, 3 नंबर डिस्कवरी बेज, 4 नंबर इंटरेक्टिव, 5 क्रिएटिव, 6 टॉय बेज, 7 टेक्नोलॉजी बेज, 8 आईसीटी बेज, 9 लेस टेक्सबुक सेंट्रिक, 10 सब्जेक्टिव इंटीग्रेशन, 11 एन्जॉयबल एक्टिविटी अने 12મું एक्सपेरिमेंट बेज पेडागोजी। एक्सपेरिमेंटल पेडागोजी नो कॉन्सेप्ट जोईए आपणे। शब्द सूचवे छे तेम प्रायोगिक शिक्षण ए अनुभव द्वारा शीखवामां वपराती व्यूहरचना छे। અનુભવની પ્રક્રિયા જે રીતે થાય છે તે શીખવા માટે કેન્દ્રીય ગણવામાં આવે છે। આ વ્યૂહરચના શિક્ષણને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ સાથે જોડતા ક્ષેત્રીય કાર્ય માટે પરવાનગી આપે છે। અહીં તમે નવા વિચારો વિભાવનાઓને સમજવા માટે નક્કર અનુભવોનો ઉપયોગ કરી શકો છો અને નવા ખ્યાલને માન્ય કરવા માટે ફીડબેકનો ઉપયોગ કરી શકો છો। તે પ્રત્યક્ષ અનુભવથી અર્થ બનાવવાની પ્રક્રિયા છે। તે વ્યક્તિ માટે શીખવાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। એક્સપેરિમેન્ટલ પેડાગોજી શા માટે? તો તેમાં જોઈએ આગળ, શિક્ષણને વાસ્તવિક અનુભવ સાથે જોડવા માટે, ત્યારબાદ અનુભવજન્ય માહિતી પૂરી પાડવા માટે, મેળવેલ જ્ઞાન અને માહિતીનો વ્યવહારિક ઉપયોગ કરવા માટે, વિષયની ઊંડાણપૂર્વક સમજ આપવા માટે અને અઘરી અને સિદ્ધાંતોને પ્રયોગ કરી સમજાવવા માટે। ત્યારબાદ જોઈએ ધ્યાનમાં રાખવાની મુખ્ય બાબતો। એક્સપેરિમેન્ટલ પેડાગોજીમાં 4 બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, જેમાં પહેલું, પ્રયોગને અવકાશ હોય તેવી વિષયવસ્તુ પસંદ કરવી, 2 નંબર, પ્રયોગની યોજના બનાવો અને વિદ્યાર્થીઓને જાત અનુભવ પ્રદાન કરો, 3 નંબર, વિદ્યાર્થીઓના અનુભવોના આધારે ફીડબેક મેળવો અને માહિતી એકત્રિત કરો, અને 4 નંબર, વિદ્યાર્થીઓને ખ્યાલ અને પ્રક્રિયાના અર્થ પર આવવા દો। હવે મિત્રો જોઈએ આપણે એક ડેમોલેશન। તો વિષય છે વિજ્ઞાન, ધોરણ 8, વિષયાંક ઘનતા અને સ્થિરતા। આ વિષયાંક તો વિષયાભિમુખ થયા પછી લખવાનું હોય છે, અત્યારે તમને મેં બતાવી દીધું છે, તારીખ 20/9/2022। નમસ્તે મિત્રો, હું તમને થોડાક પ્રશ્નો પૂછીશ, તેનો શાંતિથી પૂરા વાક્યમાં જવાબ આપશો। પહેલો પ્રશ્ન, પૃથ્વીનો 71% ભાગ કોણ રોકે છે? પૃથ્વીનો 71% ભાગ પાણી રોકે છે। ખૂબ સરસ। બીજો પ્રશ્ન, પાણીમાં કઈ વસ્તુ તરે છે? પાણીમાં હલકી વસ્તુ તરે છે। ખૂબ સરસ। ત્રીજો પ્રશ્ન, હલકી વસ્તુ પાણીમાં શા કારણે તરે છે? હલકી વસ્તુની ઘનતા પાણી કરતા ઓછી હોય છે, એટલા માટે એ તરે છે। તથા, હલકી વસ્તુ પાણીમાં ઘનતાના કારણથી તરે છે। એક્સેલન્ટ। તો મિત્રો આજે આપણે ઘનતા અને સ્થિરતા વિશે અભ્યાસ કરીશું। સ્ટીમર હોય 500 ટનના, 1 મિલિયન ટનના, જો એને એન્કર નાખવામાં ના આવે, એન્કર જોઈએ છે ને, એન્કર આ ફૂટાવાળા હોય, એ ન નાખવામાં આવે તો બી પાકિસ્તાનમાં રહેલું સ્ટીમર તમને એક્સપેરિમેન્ટમાં ક્યાં ક્યાં સાધનો જોઈ એનું લિસ્ટ લખો। પાણી નંબર 1, સાધનો નું નિદર્શન, તો આ બીકર છે, એમાં શું જોશે? પાણી, બરાબર,
બીજું બીકર લખો અથવા બીકર ઓબ્લિક ગ્લાસ, આ ગ્લાસ, આ ગ્લાસ લઈએ બરાબર. અને કોઈ પણ હલકી વસ્તુ, તરતી વસ્તુ બરાબર, આ બે વસ્તુ આપણે પ્રશ્નનો જવાબ મેળવવાનો છે. પાણીમાં રહેલી વસ્તુ કિનારે શા માટે બરાબર, તો નામ ભૂલી ગયો પ્રદીપભાઈ. હવે આ ગ્લાસમાં પાણી નાખો, બરાબર ઓકે. હવે આ દળી દો, દળીને એમાં હજી થોડુંક નાખો પાણી, એટલે આ લોકોને દેખાય, બધાને દેખાય છે ને, હા દેખાય બરાબર. હવે એ દળીને નાખો, હવે એને વચ્ચે ગોઠવો, વચ્ચે ઊભી રાખો, જયશ્રીબેન તમે આવો કાંઠે આવી, આટલે જયશ્રીબેન નો હાથ કદાચ લકી હોય બરાબર, તો કદાચ સેન્ટરમાં દળી રહી જાય. રામભાઈ તમે આવો, ટ્રાય કરી દે, હા તમારો હાથ પેલા લખી હોય મેરે થઈ ગયા ને, હા થઈ ગયા એટલે કાંઠે આવે ને, હા એટલે કાંઠે જો. પ્રયત્ન કરવા છતાં પણ પાંચ પ્રદીપ હવે ગ્લાસમાં પાણી ઉમેરતો જા, ગ્લાસમાં પાણી બહાર નીકળવું જોઈએ નહીં, દડી એની મેળે વચ્ચે આવવી જોઈએ. પછી બે ટીપાલા પછી રાષ્ટ્રપતિ ને બોલાયો તો ના આઈડિયા આવે છે. જ્યારે ગ્લાસમાં પાણી હતું ત્યારે પાણીની સપાટી નો આકાર કેવો હતો? આકાર યસ વેરી ગુડ. કેવો હતો? આમ. કેવો હતો? એટલે શું થયું? પ્રશ્નનો જવાબ લખો, એટલે તમારે એક્સપેરિમેન્ટ કરવો હોય તો કામ લાગશે, અને બીજાને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટેનો એક્સપેરિમેન્ટ છે. મળતા કાંઠે આવે, મળતા અમતા કાંઠે નથી આવતા. બિહાઇન્ડ સાયન્ટિફિક રીઝન કે ગ્લાસમાં રહેલું પાણીની સપાટી અંતરગોળ હતી, એટલે પાણીની હાઈએસ્ટ સપાટી ઊંચી કઈ હતી? સેન્ટર કે કિનારી? કિનારી. જનરલ નિયમ, જનરલ ગુણધર્મ, જનરલ પ્રિન્સિપાલ, જનરલ અભિગમ કયો થાય? બ્રહ્માંડનો. બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુ પાણીમાં ઊંચી સપાટી ઉપર સ્થિર થવા પ્રયત્ન કરે, આ જનરલ નિયમ. કયો નિયમ? જનરલ. પાણીમાં પડેલી કોઈ પણ વસ્તુ, તરતી વસ્તુ, એ બ્રહ્માંડમાં ઊંચી સપાટી ઉપર હંમેશા સ્થિર થાય. ખ્યાલ આવ્યો? આમાં ગ્લાસમાં અંતરગોળ સપાટી હતી, એટલે સપાટીની હાઈટ કેટલી ઊંચી હતી ને, તો દળી એની કિનારી ઉપર દરાર ખેંચાતી હતી, કારણ કે એને ક્યાં સ્થિર થવું હતું? એ કે ઊંચા ઊંચું શું છે? તો એની કિનારી બરાબર. પછી આપણે શું કહ્યું?
ગ્લાસમાં પાણી નહીં, એટલે પાણી આખો ભરાઈ ગયો, એટલે પાણીની સપાટી કેવી બની? બહિર્ગોળ. કેવી બની? બહિર્ગોળ બની. એટલે એનું સેન્ટર ઇઝ ધ હાઈએસ્ટ પોઈન્ટ, હાઈએસ્ટ સપાટી, ન્યાય સ્થિર થાય. ક્યાં થાય? સ્થિર થાય ઊંચામાં ઊંચી સપાટી ઉપર. તમે ગમે ત્યાં લાકડું, સ્ટીમર, કોઈ પણ, આખા 71% પાણી છે ને એમાં એક સ્ટીમર ને મૂકી દે બરાબર, તો એ ક્યાં આવશે? કિનારી પર. એટલે જનરલ નિયમ આ થાય કે સમુદ્રમાં, લખો, સમુદ્રમાં એની કિનારી એની ઊંચામાં ઊંચી સપાટી છે.